નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં આવેલી શેમ્પોર લિટલ સ્ટાર નર્સરી સ્કૂલમાં રસોડામાં કુકર પાડતા બે મહિલાઓ દાઝી. વલસાડ પોલીસે તિથલ કાંઠે જીવ ટૂંકાવવા ગયેલ યુવકને સમજાવી પરિવાર સાથે મેળાપ કરાવ્યો. વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેના હસ્તે રાષ્ટ્રીય રોડ સુરક્ષા માસની ઉજવણીનો શુભારંભ કરાયો. દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડ પર આયોજિત સ્ટુડન્ટ પ્રીમિયર લીગ સીઝન 3 નું સમાપન કરાયું. હવે સમાચારો જોઈએ વિગતવાર. દમણના મશાલ ચોક વિસ્તારમાં આવેલી નર્સરી સ્કૂલમાં કુકર ફાટવાનો બનાવ બનતા બે મહિલાઓ દાઝી ગઈ હતી. સંઘ પ્રદેશ દમણના મશાલ ચોક વિસ્તારમાં એક ખાનગી બંગલાની અંદર ચાલતી શાળાની અંદર રસોડામાં કુકર ફાટતા રસોઈ બનાવતી બે મહિલાઓ દાઝી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારના રોજ મશાલ ચોક વિસ્તારમાં આવેલી અને ખાનગી બંગલાની અંદર ચાલતી શેમ્ફોર્ડ લિટલ સ્ટાર નર્સરી સ્કૂલમાં સવારે 9:30 પહેલા સ્કૂલમાં ભોજન બનાવતી બે મહિલાઓ રસોઈઘરમાં ગેસ ઉપર કુકર ચઢાવી રસોઈ બનાવવાની કામગીરી કરી રહી હતી. એ દરમિયાન અચાનક ગેસ પર મૂકેલું કુકર ધડાકાભેર ફાટવા પામ્યું હતું, જેને પગલે ગેસ પાસે ઉભેલી સકીના અને બબીતા નામની મહિલા ઉપર કુકરમાં મૂકેલું ગરમ પ્રવાહી ઉડતા બંને મહિલાઓ મોઢા અને પગના ભાગે ગંભીર રીતે દાઝી જવા પામી હતી, જેને લઈ તેમને તરત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને જરૂરી સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. ઘટનાની જાણકારી નાની દમણ પોલીસ વિભાગને થતાં પોલીસની એક ટીમ સ્થળ ઉપર જઈ જરૂરી કાર્યવાહી કરી આ અંગેની તપાસ હાથ ધરી છે. જો કે જે સમયે આ ઘટના ઘટી હતી એ સમયે રસોડાની આસપાસ અગર સ્કૂલમાં ભણવા આવતા નાના ભૂલકાઓ હોત તો મોટી દુર્ઘટના સર્જાવા પામી હોત. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દમણના વિવિધ વિસ્તારની અંદર નાના સરખા ઓરડાઓ અને ખાનગી બંગલા તથા મકાનોની અંદર શિક્ષણ આપવાની હાટડીઓ ખુલી જવા પામી છે, ત્યારે આ અંગે હવે શિક્ષણ વિભાગ સફળે જાગી દમણની વિવિધ શાળાઓ તથા આવી નર્સરી ચલાવતી સંસ્થાઓ ઉપર જરૂરી તપાસ કામગીરી તથા સ્કૂલ અને નર્સરીમાં બાળકો સુરક્ષિત છે કે નહીં એની તપાસ કરે એ જરૂરી બન્યું છે. વલસાડ ખાતે રહેતો પરિણીત યુવાને ડિપ્રેશનમાં જઈ તિથલ બીચ ખાતે આત્મહત્યા કરવા ગયો હતો, જેને સિટી પોલીસની ટીમે બચાવી યોગ્ય સમજણ પૂરી પાડીને પરિવાર સાથે મળાવ્યો હતો. વલસાડના તિથલ દરિયા કિનારે આત્મહત્યા કરવા ગયેલ યુવકનો જીવ બચાવી સિટી પોલીસે પરિવાર સાથે મેળાપ કરાવ્યો. હંમેશા લોકોની સેવા અને સુરક્ષા શાંતિ માટે પડખે ઉભે રહેતી ગુજરાત પોલીસે એક યુવકનો જીવ બચાવી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. મળતી માહિતી મુજબ વલસાડ ખાતે આવેલ સોલ્ટી બીચ રિસોર્ટની સામે બનેલી ઘટનામાં વલસાડના ટીવી રિલે કેન્દ્ર ખાતે રહેતો પરિણીત યુવાન પરિવાર સાથે સુરત આવી સાસરા પક્ષ સાથે વાતચીત કરવા ગયો હતો, પરંતુ કોઈ કારણોસર ત્યાં બોલાચાલી થઈ જતા પરિવાર સાથે પરત વલસાડ આવી ગયો હતો અને ડિપ્રેશનમાં આવી જતા પોતાની i20 કાર લઈને દરિયા ખાતે આત્મહત્યા કરવા પહોંચ્યો હતો, જે પહેલા તેણે આ અંગેની જાણ માતાને કરી હતી, જેની જાણ થતાં જ યુવકને પોલીસની ટીમે બહાર કાઢી 108ના કર્મચારીઓ દ્વારા તેની તપાસ કરી પોલીસે યોગ્ય સમજણ પૂરી પાડી માતા સાથે મેળાપ કરાવ્યો હતો. જિલ્લા રોડ સેફટી કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર દ્વારા રાષ્ટ્રીય રોડ સુરક્ષા માસની ઉજવણીનો શુભારંભ કરાયો છે. વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા રાષ્ટ્રીય રોડ સુરક્ષા માસની ઉજવણીનો શુભારંભ જિલ્લા રોડ સેફટી કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ કલેક્ટર કચેરી ખાતે દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટરે વલસાડ જિલ્લામાં વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અપીલ કરી હતી. આ સિવાય શાળા કોલેજો પાસે સતત ચેકિંગ કરવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે જિલ્લા બ્લેક સ્પોટ અંગે સારી કામગીરી થઈ રહી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ નાગરિક તરીકે બધાની જવાબદારી છે. ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ. દરેક નાગરિકે સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરવો હિતાવહ છે. અકસ્માતોને ટાળવા માટે રોડ સેફટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. વલસાડ જિલ્લા RTO અધિકારી નિકુંજ ગજેરાએ જણાવ્યું કે સૌના સહિયારા પ્રયાસથી વલસાડ જિલ્લામાં બ્લેક સ્પોટ સુધારણામાં થયેલી કામગીરી અને સતત ચેકિંગ તેમજ દંડનીય કાર્યવાહીને પગલે અકસ્માતની સંખ્યામાં પહેલાની સરખામણીએ ઘટાડો થયો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 47 અકસ્માત ઘટ્યા છે. ફેટલ અકસ્માતમાં 18નો ઘટાડો થયો છે, જ્યારે ફેટલ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 21 ઘટી છે. માર્ગ સુરક્ષા માસની એક મહિના સુધી જિલ્લામાં ઉજવણી કરાશે, જેમાં જિલ્લાની વિવિધ શાળા કોલેજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ, ST બસના ડ્રાઈવરોને તાલીમ,
વાપીની કંપનીઓમાં જાગૃતિ કાર્યક્રમ. વાપી ફિટનેસ કેમ્પ ખાતે ડ્રાઈવરોને તાલીમ અને જાગૃતિ કાર્યક્રમ. ટ્રાન્સપોર્ટના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવી ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોને સન્માનિત કરવા આરટીઓ કચેરીએ આવતા જતા અરજદારોને રોડની સેફટીની સમજણ આપતો કાર્યક્રમ અને આઈ ચેકઅપ અને મેડિકલ કેમ્પ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓને રોડ સેફટીની તાલીમ, ટ્રાફિકનું નિયમન કરતા નિયમ પાળતા નાગરિકોને આપણે અભિનંદન પાઠવવાના છે. એના સાથે જીએસઆરટીસીના બસ ડ્રાઈવરોને તાલીમ આપવાના છે. રોડ સેફટીના નિયમ મુજબ રસ્તા ઉપર જે પણ કાર્યવાહી કરવાની છે, જુદી જુદી કચેરીઓના સંકલનમાં આ કાર્યવાહી પણ કરવાની છે. રોડ સેફટી ઓથોરિટીના ચેરમેન તરીકે અને કલેક્ટર વલસાડ તરીકે હું નાગરિકોને અપીલ કરવા માંગુ છું. ઘણીવાર રસ્તાઓના અપઘાત ટાળવા સરકાર અને સિટીઝન નાગરિકો આ બંનેની સામાયિક ફરજ બને છે. જ્યારે આપણે રોડ સેફટીના નિયમો છોટા છોટા હોય છે, ગાડી ચલાવતા વખતે મોબાઈલ પર ધ્યાન નહીં રાખવું, હેલ્મેટ વાપરવું, સીટ બેલ્ટ વાપરવું, આ બધી વસ્તુઓ કરવાથી આપણે ઘણીવાર ફેટલ એક્સિડન્ટ ટાળીએ છીએ. રોડ સેફટી ઓથોરિટીના લાસ્ટ યરના કામગીરીમાં 2023માં છેલ્લા વર્ષ કરતા ફેટલ એક્સિડન્ટ્સ 18 ઘટેલા છે અને એમાં માનવ મૃત્યુ 21 ઘટેલા છે. સરકાર તરફથી અમે કોશિશ કરીએ ત્યારે હું નાગરિકોને પણ અપીલ કરવા માંગુ છું, આ મહિનામાં આપણે જેટલી જાગૃતતા લઈએ છીએ, જેટલી જાગૃતતા શીખીએ છીએ, આ આખું વર્ષ આપણે પોતાના બિહેવિયરમાં એના સાથે જ આજુબાજુના નાગરિકોને પણ આ શિખામણ આપીશું. દમણ કોલેજની સ્ટુડન્ટ પ્રીમિયર લીગ સીઝન 3નું સમાપન થયું હતું, જેમાં બીએસસીની ટીમ વિજેતા બનતા તેમને કેશ પ્રાઇઝ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. દમણની સરકારી કોલેજની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત સ્ટુડન્ટ પ્રીમિયર લીગ સીઝન 3નું સમાપન થયું હતું. દમણની સરકારી કોલેજની બીએસસી અને બીએની ટીમ વચ્ચે ફાઇનલ મેચ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી, જેમાં બીએસસીની ટીમ વિજેતા બની હતી. આ પ્રસંગે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ, નવીનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, મેહુલભાઈ પટેલે વિજેતા અને રનરઅપ ટીમને કેશ પ્રાઇઝ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. હું ખાલી 2 મિનિટ મારું ભાષણ એટલું જ કહીશ કે આપ સૌને વિનંતી છે કે 22 તારીખે અયોધ્યાની અંદર ભગવાન પ્રભુ શ્રી રામજીના જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં આવેલી શેમ્પોર લિટલ સ્ટાર નર્સરી સ્કૂલમાં રસોડામાં કુકર પાડતા 2 મહિલાઓ દાઝી. વલસાડ પોલીસે તિથલ કાંઠે જીવ ટૂંકાવવા ગયેલ યુવકને સમજાવી પરિવાર સાથે મેળાપ કરાવ્યો. વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેના હસ્તે રાષ્ટ્રીય રોડ સુરક્ષા માસની ઉજવણીનો શુભારંભ કરાયો. દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડ પર આયોજિત સ્ટુડન્ટ પ્રીમિયર લીગ સીઝન 3નું સમાપન કરાયું. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.